गाफल प्राणी प्रभु भजाविना गाफल प्राणी प्रभु भजाविना गाफल प्राणी आमे मेरी मंदिर मालक जाना मेरी मंदिर मालक जाना काम न आवे को काम न आवे कोई प्रभु भजाविना गाफल प्राणी माया कर तो मूरख माया माया कर तो मूरख तृष्णा माई तणानो लोकतणी लज्जानो लईने लोकतणी लज्जानो लईने कोटे बांध्यो पाणो जी प्रभु भजाविना गाफल प्राणी ऊंचे कुड़ अवतार लईने कहे सुसारु की दूजी ऊंचे कुड़ अवतार लईने कहे सुसारु की दूजी लख चौरासी केरु लख चौरासी केरु लगड़ू ताणी माथे ली दूजी प्रभु भजाविना गाफल प्राणी जीव तनु कई जतनन की धू जी
तनु कई जतनन की दो मन माया मा मोहियो रात दिवस तत्पर थई रड़ियो रात दिवस तत्पर थई रड़ियो ठालो नीर फलोयो जी प्रभु भजाविना गाफल प्राणी लोक कुटुंब मा मोटो थावा काम बगाड़ियो तारू जी लोक कुटुंब मा मोटो थावा काम बगाड़ियो तारू ब्रह्मानंद कहे रे प्राणी ब्रह्मानंद कहे रे प्राणी हजी समझ तो सारो जी हजी समझ तो सारो हजी समझ तो सारो प्रभु बजाविना गाफल प्राणी आमे उमर खोई आमे उमर आमे उमर खोई प्रभु बजाविना गाफल प्राणी सब हरि भक्तों ने महाराज जय स्वामीनारायण ब्रह्मानंद स्वामी आ पदमां एक जबरदस्त मार्मिक टकोर करे छे। सत्संगमां वर्षो सुधी भजन भक्तिना प्रवाहमां आपणे रहीए छीए छतां पण एक अज्ञात बेहोशी भरी भावदशामां ज આપણું જીવન પસાર થઈ જાય છે। ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે આ જીવની અવળાઈ કેવી છે, તો કહે જેને મૂકીને જવાનું છે એમાં જીવ ચોંટેલો ને ચોંટેલો રહે છે, અને આ બધું મૂકીને જ્યાં જવાનું છે એનો વિચાર નથી। આ જીવ આશા તૃષ્ણાના પ્રવાહમાં જ તણાયા કરતો હોય છે। માટે દેવાનંદ સ્વામી કહે છે હર્ષ શોકની નદીઓ મોટી તેમાં જાય તણાણો દેવાનંદ કહે હરિ ભજ્યા વિના ઘણે દુઃખે ઘેરાણો। એટલે આપણી લાઈફની અંદર બે વસ્તુનું પ્રાધાન્ય પણ વધારે હોય છે, કાં તો આનંદ કાં તો શોક। આ બે હર્ષ અને શોકની જે નદીઓ એમાં આપણું બીઈંગ કાયમ તણાતું રહે છે, અને એમાં ને એમાં ભગવાન ભજવાની જે વાત એ ભૂલાઈ જાય છે। એટલે દેવાનંદ સ્વામી કહે છે દેવાનંદ કહે હરિ ભજ્યા વિના
ઘણે દુઃખે ઘેરાણો. એ દુઃખ કેમ આવ્યું? તો કે આ હર્ષ ને શોકની નદીઓમાં જ આપણે વહેતા જઈએ છીએ, ભગવાન ભજવાના બાજુ પર જતા રહે છે. તો આશા અને તૃષ્ણાની જે નદીઓ છે એમાં આપણા મનની વૃત્તિઓ સતત વહેતી હોય છે. એને કારણે ભગવાનના ધામમાં જવાની વાતને જીવનમાં કોઈ સ્થાન રહેતું જ નથી. આપણા જીવનની અંદર દેહભાવનું સાતત્ય એટલું પ્રગાઢ થઈ ગયું છે કે તે જીવમાં એકદમ જડાઈ ગયું છે. એટલે આ દેહને મૂકીને જવાનું છે એવો વિચાર પણ આપણાને આવતો નથી, એટલું એનું પ્રગાઢ સતત અનુસંધાન રહે છે દેહનું. અને જો દેહ મૂકવાની ક્ષણ જો આવે તો માણસ હલી જાય છે અંદરથી. આખી જિંદગી એને સત્સંગ કર્યો હોય, જ્ઞાન સાંભળ્યું હોય, સમય આ ઉત્સવમાં ગયો હોય, પણ જો અંત સમયની ક્ષણ આવે તો એ માણસનું અંતર અંદરથી હાલી જાય છે. કેમ? તો કે એનામાં વિવેક અને જ્ઞાન એનો ઉદય થયો નથી. જો એનામાં વિવેક અને જ્ઞાનનો અંશ જો પડે તો મૃત્યુ સમયે એને સહેજ પણ હિચકિચાટ ના થાય. લોક અને કુટુંબની એસણાઓ એટલી બધી ઘર કરી જાય છે કે આ જીવને શાશ્વત વસ્તુઓનો વિચાર કરવાનો પણ સમય નથી મળતો. રાત અને દિવસ મનુષ્યની ગતિ નાશવંત વસ્તુઓ તરફ જ થયા કરે છે, જેને માટે એ રાત દિન ઉદ્યમ કરે છે તે તો એને પાછું છોડવું પડે છે. તો માયાના આ પ્રબળ પ્રભાવશાળી ખેલનો અંત ક્યારે આવે, એનો એન્ડ ક્યાં છે એ સમજવાની વાત છે. તો એનો અંત ક્યારે આવે? તો જ્યારે એને ભગવાન સ્વામિનારાયણના અક્ષરધામનું મહાત્મ્ય સમજાય. આ લોકના નાશવંત સુખ કરતા અક્ષરધામનું સુખ શાશ્વત છે અને અનંત ગણું છે. જગતના પદાર્થમાંથી જે સુખ આવે છે તેની પાછળ દુઃખ ઊભું જ હોય છે. જ્યારે અક્ષરધામનું સુખ એ ચોખ્ખું ક્રિસ્ટલ ક્લિયર સુખ છે અને દુઃખ રહિત સુખ છે. અક્ષરધામની જે શ્રેષ્ઠતા છે તેનું વર્ણન કરતા પ્રેમાનંદ સ્વામી એ બહુ સરસ વાત કરે છે. ઉદાસી ઉત્તર દેશ કે બાસી, ઉદાસી હમ ઉત્તર દેશ કે બાસી, ઉત્તર દેશ અનુપમ નગરી, ઉત્તર દેશ અનુપમ નગરી, જોગ સો જ્યોત પ્રકાશી, ઉત્તર દેશ કે પાસી. નહીં વહાં ચંદા, નહીં વહાં સૂરજ, નહીં વહાં ચંદા, નહીં વહાં
सूरज काल न माया फांसी चार पदार्थ करत चाकरी चार पदार्थ करत चाकरी मुक्ति चार वहाँ दासी उत्तर देश के बासी उदासी हम उत्तर देश के बासी। प्रेमानंद स्वामी वो मार्मिक बात कैसे, स्वामी कैसे उदासी हम उत्तर देश के बासी। उदासी एटले जेना मननी वृत्तिओ जगत माथी पाछी पड़ेली छे, जगतना पदार्थ माथी जे सुख खोड़वानी जे प्रक्रिया छे एमाथी जेनी वृत्तिओ पाछी थई गई छे अने केवल भगवानना स्वरूपमां जेनुं मन जोड़ायेलुं छे ए उदासी कहेवाय। उत्तर, उत्तरनो एक अर्थ श्रेष्ठ थाय, उत्तर देश के वासी एटले जे श्रेष्ठ जग्या छे एना अमे रहेवासी छीए। उत्तर देश अनुपम नगरी, ए नगरी केवी छे तो के जेनी उपमा आपी शकाय एवी नथी। जोग सो ज्योत प्रकाशी, ज्यां योगनी डिवाइन लाइट छे, योगनो दिव्य प्रकाश छे, एवी जग्याना अमे रहेनारा छीए एम प्रेमानंद स्वामी कहे। मनुष्य मात्र प्रकाश अने उल्लासनो आकांक्षी होय छे, कोईने अंधारू गमतुं नथी ने कोईने उल्लास ना गमतो होय एवो कोई व्यक्ति नथी होतो। मनुष्य मात्रनी गति अंधकारथी प्रकाश तरफ थती होय छे, जेने आपणा शास्त्रो तमसोमां ज्योतिर्गमय कहे छे। आपणो जन्म पण एनो ज सिम्बॉल छे, एनो ज एक सूचक छे। 9 महीना सुधी माताना उदरमां अंधकारमां अटवाईने आ जीव जगतमां आवीने प्रकाश जुए छे, तेम आ जगतना माइक पदार्थमां सुख मनाई गयुं होवाथी अज्ञाननो अंधकार जीवने घेरी वळ्यो, जेने ज्ञानना प्रकाशथी साचा मार्गे दोरी शकाय छे। अक्षरधाम एटले शीतळ शांत प्रकाशे युक्त एवी दिव्यता सभर प्रकाशपुंजमां स्वामीनारायण भगवानी मूर्तिना सुखने पामवानो ध्येय, ए बधानुं ध्येय छे अक्षरधाम, लक्ष्य छे। ज्यां सूर्य अने चंद्र नथी छतां पण अतिशय प्रकाश प्रकाश अने प्रकाश छे। मनुष्य मात्र समय अने मायानो गुलाम छे, ज्यारे अक्षरधाममां काळ अने मायानो फंदो नथी, काल न माया पासे। चार पदार्थ करत चाकरी, मतलब धर्म अर्थ काम अने मोक्ष, आ चार साधन ज्यां सहज प्राप्त थाय छे अने सदा ए चार साधनों ए जीवनी साथे ज ज्यां रहे छे एवुं स्थान ए अक्षरधाम। आ अक्षरधाममां चार प्रकारनी मुक्ति एटले सारूप्य सालोक्य सामीप्य अने सायुज्य, एटले के भगवान जेवुं रूप पामवुं, भगवानना लोकमां रहेवुं, भगवाननी समीपमां रहेवुं अने भगवानने विषे एकात्मपणुं पामवुं, आ चार प्रकारनी मुक्ति ज्यां दासी थईने रहे छे। अर्थात जे अक्षरधाममां आ चार प्रकारनी मुक्ति सहजे सहजे बधाने प्राप्त थाय छे,
તો પણ જે મુક્ત છે એ આ ચાર પ્રકારની મુક્તિને પણ ઈચ્છતા નથી. એ અક્ષરધામની આઈડિયોલોજી છે. અક્ષરધામમાં જે મુક્તાત્માઓ રહે છે એની હાઈટ કેવી છે એ આ બતાવે છે. માટે આવા ઐશ્વર્ય સંપન્ન અને સુખ સંપન્ન એવું અક્ષરધામ છે. અને આ જગતના સુખ છે તે માયિક છે અને નાશવંત છે. આવા વિવેકની જાગૃતિ જ્યારે જીવમાં થઈ જાય ત્યારે જ આ દેહ અને તેના સંબંધી પદાર્થમાંથી વૃત્તિ તૂટીને ભગવાનના ધામમાં જવાની એક વાસના આ જીવને બંધાય છે. એ સિવાય આ વસ્તુ શક્ય બનતી નથી. તો આ દેહ મૂકીને ભગવાનના અક્ષરધામમાં જવું હોય અને અક્ષરધામમાં ભગવાન સ્વામિનારાયણની સેવામાં રહેવું હોય તો તેને માટેની પાત્રતા કઈ, એને માટે શેની જરૂર પડે, કયા સાધન કરવાથી જીવ અક્ષરધામમાં રહી શકે છે. તો આ પાત્રતા બતાવતા સ્વામિનારાયણ ભગવાન ગઢડા અંત્યના 24માં વચનામૃતમાં એની સ્પષ્ટતા કરે છે. એ વચનામૃતમાં ઉલ્લેખ છે કે પછી શ્રીજી મહારાજને મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો, જે ભગવાનના જે ભક્ત તે અક્ષરધામને વિશે ભગવાનની સેવામાં રહે છે, તે સેવાની પ્રાપ્તિના જે સાધન તે શા છે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે શ્રદ્ધા, સ્વધર્મ, વૈરાગ્ય, સર્વ પ્રકારે ઇન્દ્રિય નિગ્રહ કરવો, અહિંસા, બ્રહ્મચર્ય, સાધુનો સમાગમ, આત્મનિષ્ઠા, મહાત્મ્ય જ્ઞાને યુક્ત એવી જે ભગવાનની નિશ્ચળ ભક્તિ, સંતોષ, નિર્દંભપણું, દયા, તપ, પોતાથી ગુણે કરીને મોટા જે ભગવાનના ભક્ત તેમને વિશે ગુરુભાવ રાખીને તેમને બહુ પ્રકારે માનવા, પોતાને બરોબરિયા જે ભગવાનના ભક્ત તેમને વિશે મિત્રભાવ રાખો, પોતાથી ઉતરતા જે ભગવાનના ભક્ત તેમને વિશે શિષ્યભાવ રાખીને તેમનું હિત કરવું, એવી રીતે આ 16 સાધને કરીને ભગવાનના એકાંતિક ભક્ત જે તે અક્ષરધામને વિશે ભગવાનની સેવાને રૂઢી રીતે પામે છે. તો અક્ષરધામમાં રહેવા માટેના જે સાધનોની જરૂરિયાત છે એની એક છણાવટ ભગવાન સ્વામિનારાયણે સ્વમુખે વચનામૃત ગઢડા અંત્યના 24માં કરી. આ શ્રીજી મહારાજની પોતાની સ્પષ્ટતા છે. અને આ અંગેનો સવાલ મુક્તાનંદ સ્વામીએ પૂછેલો છે. શ્રીજી મહારાજે જીવના કલ્યાણને અર્થે જે જે વાત કરી હોય તેને ખૂબ જ ધ્યાનમાં લઈને નંદ સંતોએ વિવિધ વિષયો ઉપર જુદા જુદા લખાણ કરેલા છે. શ્રીજી મહારાજે મુક્તાનંદ સ્વામીને સંપ્રદાયના આધારભૂત પ્રમાણભૂત ગ્રંથ લખવાની આજ્ઞા સ્વયં કરેલી છે. અક્ષરધામને પામવાના અને તેને પામીને ભગવાનની સેવામાં રહેવાના લક્ષણો વચનામૃતમાં જે બતાવ્યા છે તેને આધારે મુક્તાનંદ સ્વામીએ લખાણ કરેલું છે. કારણ આ સવાલ પણ મુક્તાનંદ સ્વામીએ પૂછેલો છે.
मुक्तानंद स्वामीना मन में एक प्रश्न उद्भव्यो के जेने भगवान ना अक्षरधाम में भगवान स्वामीनारायण नी सेवा में रहेवू होय तो एने माटे एने कया कया साधन करवा जोईए, एमने एक सवाल उद्भव्यो छे। એટલે એ એમણે વચનામૃતમાં પૂછ્યો અને એનો જવાબ ભગવાન સ્વામિનારાયણ આપ્યો છે। તો મુક્તાનંદ સ્વામીએ વિવેક ચિંતામણી નામનો ગ્રંથ લખ્યો છે, તેમાં 64 જેટલા વિષયો ઉપર મુક્તાનંદ સ્વામીએ ખૂબ જ સચોટ અને સમજાય એવું લખાણ કરેલું છે। સ્વામી વિવેક ચિંતામણીમાં લખે છે, રચી વિવેક ચિંતામણી કરન સકલ દુઃખ નાશ मुक्त कहे यह ग्रंथ से होत विवेक प्रकाश। साखी 64 अंग की साखी 64 अंग की चिंतामणि समसोय मुक्त न दुख दारिद्र ते जेहि डिग यह निधि होय जेही डिग यह निधि होय। मुक्त मुनिए 64 विषयों पर जुदी जुदी बातनो उल्लेख करेलो छे, जेनु अध्ययन करवाथी भगवान भजवाना मार्ग में खूबज सरलता थई जाय। આ ગ્રંથનું અનુસંધાન રાખનારને દરેક વાતનો વિવેક સમજાય છે। મુક્ત કહે યા ગ્રંથ કો નામ ધર્યો હરિ આપ મુક્ત કહે ग्रंथ को नाम धर्यो हरि आप। श्री विवेक चिंतामणि श्री विवेक चिंता सुनत हरे सब पाप सुनत हरे सब पाप। आ ग्रंथनुं नाम जे विवेक चिंतामणि छे ते स्वयं સ્વામિનારાયણ ભગવાને આપેલું નામ છે। મુક્ત કહે યા ગ્રંથ કો નામ ધર્યો હરિ આપ, શ્રી વિવેક ચિંતામણિ સુનત હરે સબ પાપ। એ જે ભગવાને સ્વયં જેનું નામ પાડ્યું એ જેનું પ્રમાણ કહેવાય। આ ગ્રંથના વચન જે સાંભળે તેના બધા પાપ દૂર થાય। પાપ એટલે ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ ધારવામાં અંતરાય રૂપ એવા સ્વભાવ દુર્ગુણો એ સર્વે આ ગ્રંથનું અધ્યયન કરવાથી નાશ થઈ જાય।
મુક્તાનંદ સ્વામી પોતે લખે છે. સ્વામી આગળ લખે છે, દુર્ગ નામ પતન વિશે ઉન્મત ગંગા તીર રચી વિવેક ચિંતામણિ મુક્ત હરણ ભવ પીર સંવત 1882 કૃષ્ણ પક્ષ ગુરુવાર અગહરણ વદ્ય એકાદશી ગ્રંથ સંપૂર્ણ સાર રચિ વિવેક ચિંતામણિ હરણ મોહ અજ્ઞાન મુક્ત કહે એહી ઉર્ધરે તાહી મિલે ભગવાન તાહી મિલે ભગવાન. આ ગ્રંથની રચના ક્યાં થઈ? તો કહે છે, ગઢપુરમાં ઉન્મત્ત ગંગાને તીરે થઈ. અને ક્યારે થઈ? તો સંવત 1882ની સાલમાં પાપમોચીની એકાદશી ને ગુરુવારે આ ગ્રંથ સંપૂર્ણ થયો. દરેક વસ્તુ પ્રમાણભૂત લખેલી છે, એના પ્રમાણ આજે પણ મળે છે. આ ગ્રંથ જીવના મોહ અને અજ્ઞાનને હરનારો છે. જે મનુષ્ય આ ગ્રંથનું જ્ઞાન એના આત્મામાં ધારણ કરે તેને ભગવાન સ્વામિનારાયણનો મેળાપ થઈ જાય, એવો ધારદાર આ ગ્રંથ છે. એ જે વાંચે, વિચારે, સમજે અને અમલમાં મૂકે એને જ ખબર પડે આ ગ્રંથની શું મહત્વતા છે. તો સૌને ખ્યાલ આવે તે માટે વિવેક ચિંતામણિ ગ્રંથનું મહાત્મ્ય, એનું જે મહત્વ છે એ ટૂંકમાં સમજાવ્યું, જે મુક્તાનંદ સ્વામીએ પોતે લખેલી પંક્તિઓ દ્વારા જ મેં કહ્યું છે. આ ગ્રંથના 64 વિષયોમાં 63મો વિષય છે. એ વિષયમાં મુક્તાનંદ સ્વામી ભગવદ્ ધામ પ્રાપ્તિ સાધન કો અંગ, મતલબ ભગવાનના ધામ અક્ષરધામને પ્રાપ્ત કરવાના સાધન કયા, એનું વર્ણન આ ગ્રંથની અંદર મુક્તાનંદ સ્વામીએ કરેલું છે. આ વિષયનું મૂળ વચનામૃતમાં છે. કોઈ પણ વાત નંદ સંતોની પોતાની નથી, એમણે શ્રીજી મહારાજના શ્રીમુખેથી સાંભળી હોય, કાં તો એમણે સ્વયં જે અનુભવ્યું હોય ભગવાન સ્વામિનારાયણ થકી, આ સત્સંગમાંથી જે એમણે અનુભવ્યું હોય, એ જ વસ્તુ એમના ગ્રંથોમાં નંદ સંતોએ લખેલી છે. શ્રીજી મહારાજે ગઢડા અંત્યના 24મા વચનામૃતમાં જે હકીકત સમજાવેલી છે તેને લંબાણપૂર્વક અને વધારે સરળ બનાવીને મુક્તાનંદ સ્વામીએ ભગવદ્ ધામ પ્રાપ્તિ સાધન કો અંગ આ લખાણમાં એમણે 20 મુદ્દાની છણાવટ કરેલી છે. ભગવાનના ભક્તને અક્ષરધામની પ્રાપ્તિ કરવી હોય તો એને કયા કયા મુદ્દા ધ્યાનમાં રાખવા જરૂરી છે એ જાણવું ખૂબ જ આવશ્યક છે. આ 20 મુદ્દાનો કાર્યક્રમ જો કોઈ આત્મસાત કરી લે
એને સમજી જાય બરાબર તો અક્ષરધામ ભેગો થઈ જાય, એમાં કોઈ સંદેહ નથી. આ 20 મુદ્દા ખૂબ જ ધ્યાનમાં રાખવા જેવા છે. જેમ કોઈને પોતે રહેતા હોય તેની આજુબાજુ નજીકના વિસ્તારમાં જે શહેર આવેલા હોય ત્યાં જવું હોય તો એમાં કંઈ વધારે પૈસાની કે બીજી કોઈ જરૂર ના પડે, પરંતુ જો એને પરદેશ જવું હોય તો ત્યાં જવાની જે રકમ એ 6 આંકડામાં પહોંચી જાય છે. 6 ડિજિટ્સ, 6 આંકડામાં એ રકમ પહોંચી જાય, મતલબ હજારો ને લાખમાં એની કિંમત પહોંચી જાય. અને એને માટે એને જરૂરી પેપર્સ તૈયાર કરવા પડે છે. નજીકના શહેરમાં ફરવા જવું હોય તો એમાં કોઈ પેપરની જરૂરિયાત રહેતી નથી. પરદેશ જવા માટે સૌ પ્રથમ ફાઇલ બનાવવી પડે છે. એને માટે પેપર્સ, વિઝાના એજન્ટ અને સ્પોન્સરર તૈયાર કરવા પડે છે. તેવી રીતે અક્ષરધામમાં આપણે જવું છે તો તેને માટેની ફાઇલ કરવી પડે. અહીં મુક્તાનંદ સ્વામી અક્ષરધામના જે વિઝા આપવાના છે એના એક એજન્ટ છે. સ્પોન્સરર શ્રીજી મહારાજ છે. શ્રીજી મહારાજ સ્પોન્સરશિપ કરે છે આપણી. એના પેપર્સમાં જે મુક્તાનંદ મુનિ ભગવદ્ ધામ પ્રાપ્તિ સાધન કો અંગ આ ગ્રંથમાં જે મુદ્દાઓ બતાવે છે તેની ફાઇલ દરેક ભક્તે કરવી પડે. આ પેપર્સ છે, બધા મુદ્દા જે છે એ પેપર્સ છે. જેમ પરદેશના વિઝા લેવા હોય તો તેને માટે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, બેંક બેલેન્સ, ઇન્કમ ટેક્સ રિટર્નની ફાઇલો હોય, એના કાગળ હોય, અને આ ભાઈએ કોઈ ગુનાહિત કૃત્ય કર્યું નથી એવું NOC એટલે નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ વગેરે વગેરે ઘણા પેપર્સની ફાઇલ કરવી પડે છે. ત્યાર પછી ઇમિગ્રેશનના ડિપાર્ટમેન્ટમાં જઈએ છીએ. આ જે પ્રક્રિયા છે તેમાં જે પસાર થયા હોય તેને જ ખ્યાલ આવે છે કે કેવી લેન્ધી પ્રોસેસ છે અને કેટલી કંટાળાજનક પ્રોસેસ છે. લાઇનમાં ઊભા રહેવું પડે, તડકો હોય, વરસાદ પડતો હોય, ધક્કા ખાવા પડે, ભૂખ્યા તરસ્યા ઘણી વખત જવું પડે. પણ અમેરિકા, લંડન, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ જેવા દેશોમાં દરેકને કંઈક જવું છે, આવી એક મનોદશા દરેક વ્યક્તિએ દ્રઢ કરેલી હોય છે. તેથી ગમે તેવા સંજોગો હોય તો પણ એની પરવા કર્યા સિવાય બધા જ ત્યાં જવાના ધ્યેય તરફ પ્રયત્ન કરતા હોય છે. અને એની આશામાં ને આશામાં બધા બેસે છે. એનું વેઇટિંગ હોય છે જબરજસ્ત. એનું કાઉન્ટડાઉન સ્ટાર્ટ થતું હોય છે કે હવે આટલા મહિના રહ્યા, હવે આટલા દિવસ રહ્યા. એના માટેની એક ઝંખના હોય છે દરેકને. પરદેશ જવામાં સ્પોન્સરર મજબૂત જોઈએ, એનું એશ્યોરન્સ પાવરફુલ જોઈએ. તો આપણા અક્ષરધામના સ્પોન્સરર સ્વયં શ્રીજી મહારાજ છે, ભગવાન સ્વામિનારાયણ છે, અનંતકોટી બ્રહ્માંડના પતિ, સર્વધામના ધામી એવા સમર્થ ભગવાન આપણા સ્પોન્સરર છે. ઇમિગ્રેશનના પેપર્સ જે સબમિટ કરવાના છે તે મુક્તાનંદ સ્વામીના બતાવેલા છે, માટે તેમાં પણ કોઈ તકલીફ નથી. તકલીફ એકમાત્ર હોય તો આપણા પક્ષે છે. આપણે કંઈક પેપરમાં ગોટાળા ના મારીએ તો આ વસ્તુ આપણી હેમખેમ ઉતરે એવી છે. વ્યવહાર ક્ષેત્રમાં એમ્બેસી અને ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટમાં ઓળખાણ હોય તો અંડર ટેબલ પૈસા આપીને ઘણા ફાઇલ આગળ કરાવી લેતા હોય. પણ એ જગલરી અધ્યાત્મના માર્ગમાં ચાલતી નથી. અહીંયા કોઈની કૃપા કે આશીર્વાદ નથી ચાલતા, એકમાત્ર આપણી પાત્રતા, આપણું શ્રીજી મહારાજ પ્રત્યેનું ડિવોશન, આપણી શ્રીજી મહારાજ પ્રત્યેની શ્રદ્ધા, આપણી શ્રીજી મહારાજ પ્રત્યેની જે ઉપાસના, એનું કાઉન્ટ થાય છે.
શ્રીજી મહારાજ તમારી ભક્તિ સેવા અને સમર્પણથી રાજી થઈ જાય તો જ એ શક્ય બને છે. નિષ્કુળાનંદ સ્વામી શ્રીજી મહારાજની અપાર કરુણાનું વર્ણન કરતાં પુરુષોત્તમ પ્રકાશમાં લખે છે, બહુ સમજવા જેવી વાત લખે છે. મોટી મેર કરી હરી પધારિયા પૂરણ કાન અનેક જીવને પોતાનું પરમ ધામ સ્વર્ગ મૃત્યુ લોકને પાતાળ રે દીઠા તેને દુખિયા દયાળ રે તેને છોડાવ્યા બંધથી છેક રે ગયા એ પણ ધામે અનેક રે બેસે રાજા ગાદી પર કોય રે છોડે બંધીવાનના બંધ સોય રે તેમ બંધથી છોડ્યા બહુજન રે પોતે પ્રગટી શ્રી ભગવાન રે જેને નહીં બીજો કોય રે જેને ઉપર બીજો નહીં કોય રે તે તો જેમ કરે તેમ હોય રે આજ શક કો સહજાનંદ તણો રે બેઠો બળવંત બળિયાનો ઘણો રે. નિષ્કુળાનંદ સ્વામી બહુ સરસ એક વાત સમજાવે છે પુરુષોત્તમ પ્રકાશમાં. મોટી મહેર કરી હરી પધાર્યા પૂરણ કામ અનેક જીવને આપવા પોતાનું પરમધામ. એટલે માત્ર અને માત્ર એક કરુણા કરીને ભગવાન સ્વામિનારાયણ આ પૃથ્વી ઉપર પધાર્યા. શેને માટે? તો કે કોઈ પણ જીવને પોતાના ધામનો યોગ થાય એના માટે ભગવાન આ પૃથ્વી ઉપર આવ્યા. એમણે તો બહુ મોટી વાત લખી છે કે સ્વર્ગ મૃત્યુને પાતાળ દીઠા તેને દુખિયા દયાળ તેને છોડાવ્યા બંધથી છેક ગયા એ પણ ધામે અનેક. રાજાની સાથે સરખામણી કરી, બેસે રાજા ગાદી પર કોઈ છોડે બંધીવાનના બંધ સોય. મતલબ કે જ્યારે કોઈ નવો રાજા રાજગાદી ઉપર બેસે તો જે કેદખાનામાં જીવ હોય એ ગુના કરી કરીને અંદર પૂરેલા હોય, પણ જો રાજાના મનમાં એક દયા ઉપજે કરુણા ઉપજે તો એને છોડી દે છે. તેમ બંધથી છોડ્યા બહુ જન રે પોતે પ્રગટી શ્રી ભગવાન રે. એના કર્મથી એની મુક્તિ થાય એવી નથી, પણ થોડુંક પણ ભગવાનને રાજી કરવા કંઈક કર્મ થયું હોય તો ભગવાને પ્રસન્ન થઈને
એના ગુના બક્ષિસ કરીને એને ભગવાનના ધામની પ્રાપ્તિ કરાવેલી છે. એ કેમ કરી શકે? તો કે જેને ઉપર નહીં બીજો કોઈ રે, એને કોઈને જવાબ આપવાનો નથી કે આમ કેમ કર્યું, તે તો જેમ કરે તેમ હોય રે. આજ શક્કો સહજાનંદ તણો રે, બેઠો બળવંત બળિયાનો ગણો રે. આજે સ્વામિનારાયણ ભગવાનનો સિક્કો ચાલે છે એમ કહે છે. એ બળવંત અને બળિયા એમ શબ્દ વાપર્યા. તો સ્વામિનારાયણ ભગવાનની આ મેજેસ્ટી છે, આ એનો મહિમા છે, આ એની કરુણા છે. એ કરુણા કેવળ ને કેવળ આપણા જીવના કલ્યાણ માટે કરી ને આપણને અક્ષરધામનો માર્ગ દેખાડવા માટે ભગવાન સ્વામિનારાયણ પોતે અહીંયા પધાર્યા. તો ભગવાન સ્વામિનારાયણની કરુણા તો જુઓ, એમના 49 વર્ષ 2 મહિના અને 1 દિવસના મનુષ્ય વિચરણમાં એમણે જીવનું કલ્યાણ કેમ થાય એના જ ઉપાય કર્યા. શ્રીજી મહારાજે રાત ના જોઈ, દિવસ ના જોઈ, જાત ના જોઈ, કુજાત ના જોઈ, દરેકને પોતાની મૂર્તિનો સંબંધ કરાવીને એને અક્ષરધામના અધિકારી બનાવ્યા. એ વખતે કોઈ વાહનો નહોતા, તો શ્રીજી મહારાજ એ વખતનું ફાસ્ટેસ્ટ વાહન ઘોડો હતો. એટલે શ્રીજી મહારાજે માણકી ઘોડી ઉપર વિચરણ કર્યું સત્સંગમાં. તમે એમની તત્પરતા જુઓ કે વધારે ને વધારે જીવને સંપર્કમાં આવીને એનું કલ્યાણ થાય એવા સતત પ્રયત્નો શ્રીજી મહારાજે કરેલા છે. માણકીની પીઠ ઉપર કાયમ સવારી કરતાં 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 એક ગામથી બીજે ગામ, બીજે ગામથી ત્રીજે ગામ, આમ સત્સંગમાં અવિરત વિચરણ કરીને ભગવાન સ્વામિનારાયણે અનેક જીવનું કલ્યાણ થાય એનો ઉપાય કર્યો. આ જીવનું કલ્યાણ કેમ થાય એના જ ઉપાય શ્રીજી મહારાજે કર્યા. રાત દિવસ વિચરણ કરીને ભગવાને બહુ દાખલો કર્યો. શ્રીજી મહારાજ પોતે આ દેહે કરીને પૃથ્વી પર ન હોય તો પણ ઉપાસનાની રીત ચાલુ રહે અને જીવ અક્ષરધામને પહોંચે તે માટે સ્વયં પુરુષોત્તમ નારાયણ માથે તગારા ઈંટો ઉપાડીને મોટા મોટા મંદિર બાંધ્યા અને એ મંદિરોમાં પોતાની તથા પોતાના અવતાર સ્વરૂપોની પ્રતિષ્ઠા કરી. જે સ્વરૂપનો આશ્રય કરીને આજે પણ લક્ષાવધિ મનુષ્ય કલ્યાણને માર્ગે ચાલે છે. પોતે શાસ્ત્રો રચાવ્યા, સમયા ઉત્સવો કર્યા અને તેની પ્રણાલિકા જીવંત રાખી. આમ શ્રીજી મહારાજે આપણા જીવને અક્ષરધામમાં લઈ જવા માટે જે દાખલો કર્યો તેની સરખામણીમાં આપણે એ માર્ગે ચાલવા માટે કેટલો પ્રયત્ન કરીએ છીએ એ ખૂબ જ વિચારવાની બાબત છે. તો આજે આપણે સૌએ એક નિર્ણયાત્મક વાત ઉપર આવવાનું છે. આજે આપણે સૌએ એક સંકલ્પ કરવાનો કે મારે અક્ષરધામમાં જવું છે, એને માટે શું શું જરૂરી સાધન છે એનું લિસ્ટ બનાવવું છે. આ લિસ્ટની નોંધ કરીને પછી એની એક ફાઇલ બનાવવાની. તો આજની આપણી જે કથા જે છે એનું એક શીર્ષક છે, અક્ષરધામની ફાઇલ. તો એ ફાઇલ જે બનાવવાની છે એનું જે લિસ્ટ જે મુક્તાનંદ સ્વામી આપેલું છે એને આપણે વિગતવાર સમજીશું. આવતી જે કોન્ફરન્સ કથા જે છે એમાં આપણે મુક્તાનંદ સ્વામીએ અક્ષરધામમાં ભગવાન સ્વામિનારાયણની સેવામાં જો આપણે રહેવું હોય તો એના માટે કયા કયા સાધન આપણે કરવા જોઈએ તો સ્વામિનારાયણ ભગવાનની સેવાની આપણને પ્રાપ્તિ થાય એનું બહુ સચોટ લખાણ મુક્તાનંદ સ્વામીએ કરેલું છે. એને આપણે ફરીની કથામાં સમજવાનો એક પ્રયત્ન કરીશું. પણ આજે એનું એક મુખડું બાંધ્યું છે.
તો એને સમજીને દરેક ભક્તે પોતાના આત્માની અંદર એક એવો દૃઢ ઠરાવ કરવો જોઈએ કે મારે અક્ષરધામમાં જવું છે, મારે અક્ષરધામમાં જવું છે, મારે અક્ષરધામમાં જવું છે. તો એવું એક બી રોપાયું હશે તો એને પ્રમાણે આપણી એક પ્રગતિ અક્ષરધામના માર્ગે આગળ ચાલશે. તો એ 20 મુદ્દાનો જે કાર્યક્રમ છે એને આપણે ટાર્ગેટ બનાવવાનો છે, આપણા જીવનનું લક્ષ્ય કે મારે આ 20 મુદ્દા જે મુક્તાનંદ સ્વામીએ બતાવ્યા છે એના પ્રમાણે ચાલીને આને આ દેહે કરીને મારા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાનના અક્ષરધામને મારે પ્રાપ્ત કરવું છે એવું એક આજે આપણે ઠરાવ કરવો છે. અને એ ઠરાવની અંદર રોજ જે ભગવાનને પ્રાર્થના કરવાની કે હે મહારાજ, આટલા આટલા મુદ્દામાં મારી કચાશ રહે છે, તો તમે મારા ઉપર કૃપા કરો. તો એ આખી વાત જે છે આપણને ભગવાન ભજવાના માર્ગમાં ખૂબ જ ઉપયોગી થશે. અને એ આપણે મુદ્દા જોઈશું તો આપણને ખ્યાલ આવશે કે એની અંદર અમુક મુદ્દા એમાં મોરલ કન્ડક્ટ છે, અમુક મુદ્દા એમાં સોશિયલ કન્ડક્ટ આવે છે, અમુક મુદ્દા એમાં રિલિજિયસ કન્ડક્ટ આવે છે, અને અમુક મુદ્દામાં સ્પિરિચ્યુઅલ કન્ડક્ટ આવે છે. તો મોરલ, સોશિયલ, રિલિજિયસ અને સ્પિરિચ્યુઅલ એને આપણે સમજીએ તો કે નૈતિક, સામાજિક, ધાર્મિક અને આધ્યાત્મિક આ ચાર આપણા લેવલ છે ભગવાનને પહોંચવાના. એ ચારે ચાર પગથિયાનો આ 20 મુદ્દાની અંદર એક સમાવેશ થઈ જાય છે. તો આટલા જે મુદ્દા જે પાડે, આટલા મુદ્દાને જે અનુસરવાનો પ્રયત્ન કરે એનું નૈતિક જીવન સારું થઈ જાય, એનું સામાજિક જીવન સારું થઈ જાય, એનું ધાર્મિક જીવન સારું થઈ જાય અને આધ્યાત્મિકતાને પંથે આગળ વધે તો જિંદગીમાં બીજું કશું રહેતું નથી. તો આ વસ્તુની છણાવટ આપણે નેક્સ્ટ કોન્ફરન્સમાં કરીશું, કારણ કે અત્યારે જો લઈએ તો એનો ઘણો બધો સમય જાયો છે. તો આજની આ જે કોન્ફરન્સ કથા છે એમાં સૌએ આ એક વસ્તુને સમજીને અક્ષરધામમાં જવાનો એક નિશ્ચય બધાએ પ્રબળતાપૂર્વક અને સચોટતાપૂર્વક અને અંદરના મનની નિશ્ચયાત્મક બુદ્ધિથી કરવાનો, તો જ આપણી ગતિ અક્ષરધામ તરફ જશે. સહજાનંદ સ્વામી મહારાજની